સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચા રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે ખાસ કરીને અગમચતીના પગલા રૂપે આજે રવિવારના રજાના દિવસે પણ એક તાકીદનું જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામા આવતીકાલથી એટલે કે તારીખ સોળ થી લઈને તારીખ ઓગણત્રીસ સુધી તમામ પ્રકારની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે બોર્ડની હાલ પરીક્ષા ચાલુ રહી છે તે ચાલુ રાખવામાં આવશે અને શાળા કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે પરંતુ જે શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા સ્ટાફે શાળા કોલેજમાં ઉપસ્થિત રહેવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે તેની સાથોસાથ આંગણવાડી પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ કરીને સિનેમા હોલ તથા અન્ય જે ભીડભાડવાળા વિસ્તારો પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઈને કચ્છના તમામ તાલુકાની શાળા કોલેજો સિનેમા હોલ સ્વિમિંગ પુલ આંગણવાડી કેન્દ્રો આવતીકાલથી તારીખ ઓગણત્રીસ સુધી બંધ રાખવામાં આવશે મોનિટર કરી રહ્યા છે અને પ્રોએક્ટિવલી કન્ટિન્યુઅસ મોનિટરિંગથી જ્યારે જ્યારે જ્યાં જ્યાં ત્યાં જે કંઈ ઇન્ટરવેન્શન્સની જરૂર જણાય ત્યારે આપણે ઇન્ટરવેન્શન્સ કરતા આવ્યા છે આજે જે મુખ્ય નિર્ણયો આજની બેઠકમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ લીધા એ નિર્ણયો થી હું આપને અવગત કરાવવા માગું છું તારીખ સોળ ત્રણ બે હજાર વીસ સોમવારથી બે અઠવાડિયા સુધી તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર વીસ સુધી રાજ્યમાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શાળાઓ કોલેજો ટ્યુશન ક્લાસીસ આંગણવાડી વગેરે બંધ રાખવામાં આવશે અને એમાં ક્લાસીસ કે શૈક્ષણિક કાર્ય ન થાય નહીં નહીં થાય પરંતુ ટીચર્સ અને ઓફિસ સ્ટાફ જે રોજબરોજ આવવાનું રહે છે તે આવવાનું રહેશે પણ ટી ક્લાસીસ વુડ બી સસ્પેન્ડેડ ફોર અ પીરિયડ ઓફ ટુ વીક્સ રાજ્યના તમામ સ્વિમિંગ સ્વિમિંગ પૂલ સિનેમા હોલ તાત્કાલિક અસરથી તારીખ ઓગસ્ટ બે અઠવાડિયા માટે ઓગણત્રીસ ત્રણ બે હજાર વીસ સુધી બંધ રાખવાના રહેશે કોરોના વાયરસનો ચેપ સામાન્ય રીતે ડ્રોપલેટ ઇન્ફેક્શન એટલે કે સંક્રમિત વ્યક્તિના કે તે વસ્તુના સંપર્કમાં આવવાથી લાગતો હોય છે તેમજ સંક્રમિત વ્યક્તિના થૂંકવાના કારણે આ રોગ ફેલાવો થવાની શક્યતા રહેતી હોય છે જે ધ્યાને લેતા રાજ્ય સરકારે જાહેરમાં થૂંકવા ઉપર પ્રતિબંધ મૂકવાનું નક્કી કરેલ છે અને જો કોઈ વ્યક્તિ જાહેરમાં થૂંકતું પકડાશે તો પાંચસો રૂપિયાનું દંડ ભરપાઈ કરવાનું રહેશે આ માટેની કામગીરી મહાનગરપાલિકા નગરપાલિકા વિસ્તારમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અને ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામ પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવશે તમામ ખાનગી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓને સરકારશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે કે એવા કાર્યક્રમ જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાના હોય તે હાલ મોકૂફ રાખવામાં આવે એટલે વિનંતી અમે તમામ ધાર્મિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાના સંસ્થાઓના ધર્મગુરુઓને કરીએ છીએ તમામ સરકારી હોસ્પિટલમાં કોરોના વાયરસ સંભવિત આક્રમણને પહોંચી વળવા માટેની તૈયારી સમીક્ષા કરવામાં આવેલ જેમાં અત્યાર સુધી કરવામાં કામ આવેલ કામગીરી જેવી કે વિદેશથી આવતા વ્યક્તિઓનું સ્ક્રીનિંગ અસરગ્રસ્ત દેશોમાંથી આવેલ વ્યક્તિઓનું અઠ્યાવીસ દિવસ સુધી નિરીક્ષણ લેબોરેટરી પરીક્ષણ સુવિધાઓ તમામ સુવિધાઓનું સતત અમે મોનિટરિંગ કરી રહ્યા છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારું તંત્ર સજાગ અને તૈયાર છે